નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામના પુસ્તકની અંદર આપણે આમૂલનો અભ્યાસ કરતા હતા. આપણે અત્યાર સુધી જે છે આમૂલ દૈનિક લખવામાં આવે છે સામાન્ય ક્યાં મેળવી લીધો. હવે કાલે જે આપણે જે નમૂના મુજબની આમૂલ જોઈ લઈએ છીએ એના માટેના જે સ્ટેપ્સ જોયેલા છે એ મુજબ આપણે આગળ વધીશું. પણ આજનો આપણો ટોપિક છે એ છે સંયુક્ત આમૂલ. હવે સંયુક્ત આમૂલ એટલે સંયુક્ત આમૂલ એટલે તમારે અમુક એવા વ્યવહારો થતા હોય કે જેની અંદર એક ખાતું ઉધાર અથવા જમા જે ખાતું હોય એ સરખું હોય ને બાકી વિના સિવાયનું ખાતું હોય એ અલગ અલગ હોય. માનો કે કોઈ એક ખાતું છે એ ખાતાની અંદર ઉધારનું જે ખાતું છે એ બદલે છે પરંતુ જમાનું જે ખાતું છે એ સરખું હોય છે. તો આવા સમયે તમે એ અલગ અલગ આમૂલ લખવાના બદલે એક જ આમૂલની અંદર તમે દર્શાવી શકો. એક આમૂલની અંદર દર્શાવો તો એને તમારે સંયુક્ત આમૂલ તરીકે તમે લખી શકો. અહીંયા સૌથી પહેલા આપણે આમૂલનો અર્થ જોઈએ તો એમાં આપણે છે સંયુક્ત આમૂલ એટલે કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે એક કરતા વધુ ખાતા સંકળાયેલા હોય તો તેને સંયુક્ત આમૂલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ હિસાબી વ્યવહારમાં જ્યારે કોઈ એક જ સમયે એક કરતા વધુ ખાતા સંકળાયેલા હોય તો એને સંયુક્ત આમૂલ કહે છે. હવે અત્યાર સુધી આપણે એવું જોયું છે કે માનો કે ખરીદી કરી છે તો ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. ખર્ચ થયો છે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. કોઈ વ્યક્તિને માનો કે કારના ઉદાહરણમાં જોયું કે નંદનને માલ વેચાણ કરવાનું છે તો નંદન લેના છે નંદન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એટલે કે ઉધારનું પણ એક જ ખાતું અને જમાનું પણ એક જ ખાતું છે. એના બદલે માનો તમને કોઈ એવો વ્યવહાર આપવામાં આવે કે નંદનને રૂપિયા 5000 નો માલ વેચવામાં આવ્યો જેના 2500 રૂપિયા નાણા 2500 આપણને ત્યારે ને ત્યારે મળેલા છે. શું આવું બની શકે કે તમે કોઈ વ્યક્તિને માલનું વેચાણ કર્યું હોય એ વ્યક્તિ 50% નાણા ત્યારે આપે જ્યારે 50% પછી આપે એટલે અડધા નાણા ત્યારે મળે છે અડધા નાણા પછી મળે છે. તો હા ધંધાની અંદર ઘણી બધી વખત એવા વ્યવહારો પણ થતા હોય કે તમારે 3 ખાતા સંકળાયેલા હોય તો એમાં તમારે જે છે એ અડધો ઉધાર અને અડધો રોકડ વ્યવહાર છે એવું તમે કહી શકો. ખર્ચ તમે ચૂકો તો રોકડ જાય માટે રોકડ ખાતે જમા. એમાં
એમાં પણ બંનેમાં પાંચસુક ને તમારી જે છે ઉદાર પાંચસુક કે અને જેમાં પાંચસુક કે ત્યાર બાદ આપણે જે ખબર છે કે બધા વ્યવહાર થઈ ગયા બાદ કુલ સરવાળો જે તમારે આ બધાનો સરવાળો પણ નાખો પાંચસુક પ્લસ બે હજાર પ્લસ પાંચસુક એટલે 2100 રૂપિયા તમારે આવી જશે 2800 રૂપિયા તમારો કુલ સરવાળો થશે હવે આ વ્યવહાર જે છે આપણે કાલે શીખી ગયેલા છે આ વ્યવહારની અંદર આપણે બીજું કંઈ પ્રોબ્લેમ નથી આને જે છે તમારે અલગ અલગ આંકડું કરેલી છે અથવા એક વ્યવહારની એક આંકડું કરેલી છે એમ કહેવાય હવે આ જ વ્યવહારની જો તમારે સંયુક્ત આંકડું કરવી હોય તો સંયુક્ત આંકડું કઈ રીતે થઈ શકે તો કે એની અંદર તમારે જોવાનું કે કોઈ એક ખાતું કે જે બધામાં કોમન હોય બધામાં સરખો એવું કહ્યું છે તો કે અહીંયા તમે જોઈ શકો છો કે રોકડ ખાતે જમા એના મતલબ વ્યવહારમાં તમને રોકડ ખાતે જમા બીજા નંબરના વ્યવહારમાં પણ રોકડ ખાતે જમા છે ત્રીજા નંબરમાં જોશો તો એની અંદર પણ તમને રોકડ ખાતે જમા આપેલી છે એટલે ત્રણ ત્રણ રોકડ ખાતે જમા છે એટલે કે રોકડ ખાતે જમા 500 રૂપિયા પ્લસ રોકડ ખાતે જમા 2000 એટલે 2300 રૂપિયા પ્લસ ત્રીજા નંબરના રોકડ ખાતે જમા 500 રૂપિયા એટલે 2300 પ્લસ 500 એટલે તમારે 2800 રૂપિયા રોકડ ખાતે જમા થાય તો તમે આજે રોકડનું ખાતું એક સાથે જમા કરી નાખો તો આમનું જે અંદર એ ચાલે એટલે તમે અલગ વ્યવહાર કરી શકો નહીં તો આ રોકડને તમે હવે બતાવો ઉધાર કઈ રીતે કરવાનું કે મજૂરી ખર્ચ સાથે ઉધાર કેટલા રૂપિયા છે મજૂરી ખર્ચ સાથે 300 રૂપિયા બાકીના 2000 રૂપિયા પગાર ખાતે માટે પગાર ખર્ચ સાથે ઉધાર રૂપિયા 2000 અને ટેલિફોન ખર્ચ સાથે રૂપિયા 500 તો ત્રણ જે ખર્ચ તમને આપવામાં આવ્યા છે મજૂરી ખર્ચ પગાર અને ટેલિફોન ખર્ચ એ ત્રણ ત્રણના ખર્ચ સાથે અલગ અલગ ઉધારવામાં આવશે જે જમા જે છે એ બધા રોકડ ખાતે છે રોકડ ખાતે એક સાથે જો કરી નાખવામાં આવે તેને સંયુક્ત આનંદ તરીકે ઓળખવામાં આવે છે આપણે સંયુક્ત આનંદ જોઈએ તો અહીંયા તમને સંયુક્ત આનંદ આપવામાં આવેલી છે જે આપણે ઓલરેડી સમજી ગયા એટલે આ જો તમને વ્યવહાર એવો આપેલો છે કે રૂપિયા 300 મજૂરી ખર્ચ રૂપિયા 2000 પગાર ચૂકવ્યો અને રૂપિયા 3 રૂપિયા 500 ટેલિફોન ખર્ચ થયો આવો જે છે વ્યવહાર આપેલો છે એટલે એની અંદર બધાની અંદર તમારા રોકડ જાય છે માટે તમે અહીંયા એવું કહી શકો કે સૌથી પહેલા નંબરમાં તારીખ જે તમે બુકમાં આપેલી છે 2015 જાન્યુઆરી 15 ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે સૌથી પહેલા મજૂરી ખર્ચ તમે શું કર્યો છે તો મજૂરી ખર્ચ સાથે ઉધાર મજૂરીના કેટલા રૂપિયા છે એ તમારે ઉધારના ખાતામાં લખવાના રૂપિયા 300 છે જે તમે લખી રાખેલા છે ત્યારબાદ પગાર ખાતે ઉધાર રૂપિયા 2000 તમે પગાર ચૂકવ્યો છે ત્યારબાદ ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર 500 રૂપિયાનો તમારે ટેલિફોન ખર્ચ થયેલો છે આ બધા જ રૂપિયા છે એ રોકડ ખાતે અલગ અલગ દર્શાવવાના બદલે તમને સરળ પડે તમારે ઈઝી થાય એના માટે રોકડ ખાતે જમા એક સાથે 1100 દર્શાવે હવે આ બંને ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પણ રોકડ કેટલા આવે છે 2100 રૂપિયા ત્યાં પણ ઉધારનો સરવાળો કેટલો છે 2800 રૂપિયા જમા ની અંદર પણ જોઈ શકો છો કે અહીંયા પણ 2800 રૂપિયા છે ત્યાં પણ 2800 એટલે કે 2000 ને 800 રૂપિયા તમારે જે છે એ જમા કરાયા છે હવે અહીંયા બે રૂપિયા જો આ બંને આંકડાની અંદર ખાલી તમારું કામ ઘટેલું છે તમારું જે હિસાબી પદ્ધતિનું જે હિસાબી કામ છે હિસાબી કામમાં ઘટાડો થયેલો છે બાકી કોઈ પણ વ્યવહારમાં એ ઘટાડો થતો નથી એવું નથી થતું કે તમે જે છે સંયુક્ત આંકડું કરેલી છે તો મજૂરી ખર્ચ જે છે તમારું રહ્યું અથવા કોઈ એક ખાતું ઉધાર કરવાનું રહ્યું ઉધારમાં તમારા બધા રૂપિયા થાય છે જમા પણ બરાબર થાય છે જેટલા ઉધાર ખાતા કરવાના છે ઉધાર પણ થશે અને જેટલા જમા કરવાના છે એ જમા ખાતા પણ થશે માત્ર ને માત્ર સંયુક્ત આંકડું બધાની આમ આપણે અલગ અલગ
માં જોઈશું તો હવે આગળ જે છે એ તમારે દરેક